મારા પવિત્ર દિવસે સંસ્કારી સેવાપાતી પાડી અને ગોકુળિયા ગામની પ્રતિ કરાવતા એવા આ ગોરા ગામમાં ગ્રામજનોના સહયોગથી સંપન્ન થઈ રહેલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ એટલાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટની વાર્ષિક જિમ્મેના આજના આ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત સમારોહના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી રસિકભાઈ, સમારોહના મુખ્ય મહેમાન આદરણીય શ્રી ભરતભાઈ, સમારોહના અતિથિ વિશેષ માનનીય શ્રી સુરેશભાઈ, બેંક ઓફ બરોડાના મેનેજર મહેન્દ્રશ્રી હરિ મંડળ પાર્ટી વર્ષના આયોજક શ્રી રવિન્દ્રભાઈ પટેલ, હાઈસ્કૂલ પ્રાથમિક શાળા અને પાઠશાળાના આચાર્યશ્રીઓ અને સમર્પિત ભાવે શિક્ષણ કાર્યને વરેલો આ સમગ્ર સ્ટાફગણ, એનએસએસના શ્રમ સેવા અને સહકારની ભાવનાને સાકાર કરનારા વિદ્યાંગ સંગી ભાઈ બહેનો અને બંને શાળાના વિદ્યાર્થી ભાઈઓ, સૌ પ્રથમ તો હું આજે આપણો દેશ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે એ આપ સૌ જાણો છો. બેકારી, મોંઘવારી, ગરીબાઈ, આતંકવાદ, ભ્રષ્ટાચાર આ બધી સમસ્યાઓએ દેશને ભરડો લીધો છે. આવી વિકટ પરિસ્થિતિની અંદર એનએસએસના વિદ્યાર્થીઓ આ ગામમાં સેવાનું કાર્ય કરવા માટે આવ્યા એ માટે આ વિદ્યાર્થીઓને સૌ પ્રથમ મારા ખૂબ ખૂબ અભિનંદન છે. કોલેજના નિમંત્રણને માન આપી આ ગામમાં શિબિર કરવા માટે આ ગ્રામજનોએ જેમને સહયોગ આપ્યો, ઉષ્માસભર આવકાર આપ્યો એ બદલ સૌ ગામના અગ્રણી મહાનુભાવોનો પણ હું સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, વ્યક્તિને અને માનવીને ઘડનારું જો કોઈ મહાન પ્રેરક પણ હોય તો તે શિક્ષણ છે. સંસ્કાર એ શિક્ષણ, દુનિયાદારીનું નવું દર્શન કરાવે એ શિક્ષણ, જીવ જગતનો આપણને ખ્યાલ આપે એ શિક્ષણ, દુનિયાદારીનું દર્શન કરાવે એ શિક્ષણ અને જીવ જગતનો આપણને સારો એવો ખ્યાલ આપે એને આપણને શિક્ષણ કહીએ છીએ. શિક્ષણ વગર ચાલે નહીં, શિક્ષણ તો બધાએ પ્રાપ્ત કરવું રહ્યું અને એટલા માટે કોઈ કહ્યું છે કે ભણો, ખૂબ ભણો, હજુ સમય છે, લો ભણી, નહીં તો અશ્વાસમી બનશે તો જિંદગી, જો ભણશો નહીં તો પછી આપણું જીવન જેવું હાસ્યાસ્પદ બને છે એ આપણે જાણીએ છીએ. પણ ઘણી વાર એમ કહેવામાં આવે છે કે ભણ્યા તો હોઈશું અને ના ભણ્યા તો હોઈશું. પ્રાકૃતમાં ભાગવતમાં પણ એવું કહ્યું છે કે મર્તવ્યમ ભંતવ્યમ એ બી મર્તવ્યમ, ન ભંતવ્યમ એ બી મર્તવ્યમ, તો કાંઈ કુલ એ મર્તવ્યમ. કેટલાક લોકો એવું કે મજા મજાક વાગા ભણ્યા તો હોઈશું અને ના ભણ્યા તો હોઈશું. બરાબર, ભણવાથી કોનો ઉદ્ધાર થયો છે? બરાબર, પણ આ મજાકમાં એવું કહેવાય છે. વાસ્તવમાં આપણે ભણવું જોઈએ. બરાબર, ભણતરથી, કેળવણીથી, શિક્ષણથી આપણું જીવન એ વધારે વધારે વિકાસોન્મુખ બને છે. અને માટે તો કહ્યું કે સુંદરોપી સુશીલોપી કુલીલોપી મહાજન શોભતે ના વિના વિદ્યા વિદ્યા સર્વસ્ય ભૂષણ. બરાબર, બધું તમારી પાસે હોય પણ વિદ્યાનો જો અભાવ હોય તો સમાજમાં ગામમાં આપણી કોઈ કિંમત રહેતી નથી અને ભણવામાંથી આપણે કશું ખર્ચવાનું નથી, આપણે કશું ખોવાનું નથી. સંસ્કૃતમાં કહું ને, ન ચોર હાર્યમ, ન ચરાજ હાર્યમ, ન ભાતૃ ભાજ્યમ, ન ચ ભારકારી, વરે કૃતે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. બધા ધનોમાં સર્વશ્રેષ્ઠ તો વિદ્યા છે. ચોર ચોરી શકવાનો નથી, મિલકત હશે ભૌતિક સંપત્તિ તો ચોર આવીને ચોરી શકશે. બરાબર, મેં ભાઈઓ ઝઘડશે અને ભાગ પાડશે. પણ આ વિદ્યા એક એવી છે કે જે વાપરવાથી વધે છે, તો શા માટે આપણે ભણવું ન જોઈએ એ એક સવાલ છે. એટલે મેં તમને પાયાની કહી કે કેળવણી તો દરેકે પ્રાપ્ત કરવી જોઈએ. બરાબર, અને એ સિવાય આપણો કોઈ છૂટકો નથી. વિદ્યાર્થી મિત્રો,
હવે માત્ર એટલું શિક્ષણ કામનું નથી. કોલેજ કે સ્કૂલની ચાર દિવાલોમાં બેસીને પ્રાપ્ત કરેલું એટલું સુસ્ત જ્ઞાન અર્થવગરનું છે, અને એનાથી વિદ્યાર્થીનો કે વ્યક્તિનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થતો નથી. વિદ્યાર્થીઓએ જો પોતાનો સર્વાંગી વિકાસ કરવો હોય, બરાબર જીવનની કેરી કંડારવી હોય, નવે વન્ય દુનિયાનું દર્શન કરવું હોય, તો એને શિક્ષણની સાથે સાથે સ્કૂલ અને કોલેજોમાં જે કેટલી શિક્ષણ પ્રવૃત્તિઓ ચાલે છે, એ રમત ગમત હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય, એનએસએસની પ્રવૃત્તિઓ હોય, એનસીસીની પ્રવૃત્તિઓ હોય, નાટક ચેતકની પ્રવૃત્તિઓ હોય, આ બધી શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ રસરૂચિ રાખવી પડે, અને એ રસરૂચિ રાખવશે તો જ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ થશે. તો કોલેજોની અંદર કે સ્કૂલોની અંદર શિક્ષણની સાથે સાથે જે કેટલી શિક્ષણ પૂરક પ્રવૃત્તિઓ ચાલે છે, એ પ્રવૃત્તિઓમાં મારે પણ એનએસએસની પ્રવૃત્તિ એ સૌથી શ્રેષ્ઠ છે અને વિદ્યાર્થીના જીવનને ઘડનારી પ્રવૃત્તિ છે. તો તમને એમ કહ્યું